પિત્રોના શ્રાદ્ધની વાત ચાલે છે ત્યારે. કેટલાક લોકો એમ કહે છે કે છેલ્લા ચાર શ્રાદ્ધ બહુ અગત્યના હોય છે, છેલ્લા ચાર શ્રાદ્ધ, અને એમાંય પિતૃ શ્રાદ્ધ અમાસ, એ પિતૃ અમાસ એ પણ બહુ અગત્યનું છે. કેમ અને કેવી રીતે? સાચી વાત છે. હવે જો ચાર શ્રાદ્ધ છેલ્લા એ જબરજસ્ત અગત્યના કહ્યા છે, આનું રહસ્ય બહુ ઓછા લોકો જાણે. આપણે તિથિ અનુસાર તો શ્રાદ્ધ કરીએ જ છીએ, સમજો. પણ શાસ્ત્ર એક સ્ટેપ ઉપર ઉઠીને કહે છે કે ભાઈ તિથિ અનુસાર શ્રાદ્ધ કરો તો પણ પિતૃ પામે છે, પરંતુ અમુક એવી કન્ડિશન છે, અમુક એવી સ્થિતિ બની હોય ત્યારે એવું કહે છે કે ભાઈ આ દિવસોએ કરો ને તો પણ પિતૃઓ પામી જાય છે. હવે કોનું શ્રાદ્ધ? તો કે કયા એવા ચાર શ્રાદ્ધ મહત્વના કયા છે? તો કે છેલ્લા ચાર દિવસ એ શ્રાદ્ધ મહાલયમાં અતિ મહત્વના છે. આ બિલકુલ જાણી લો, આ કોઈ નહીં જાણતું હોય. તો એવું કહેવાય છે કે બારસનું શ્રાદ્ધ જે આ વખતે આપણે એમ કહીએ કે અગિયારમી આવે છે, અગિયારમી અને બુધવારે બારસનું શ્રાદ્ધ છે. બારસના શ્રાદ્ધને સંન્યાસીઓનું શ્રાદ્ધ કહ્યું છે. આપણા કોઈ પણ ઘરમાં પેઢીમાં કોઈ સંન્યાસી સાધુ સંત મહાત્મા થઈ ગયા, જે ઘર છોડીને ગયા હોય અને તે દેવલોક પામ્યા હોય, તો તેમનું શ્રાદ્ધ આપણે બારસે કરવું જોઈએ. એટલે આવું શાસ્ત્રમાં કહ્યું છે, એટલે એ મહત્વનું છે. એ તમામ સંન્યાસીઓના શ્રાદ્ધ બારસે થાય છે. આવી જ રીતે આપણે વાત કરી કે ભાઈ તેરસનું શ્રાદ્ધ એ બાર તારીખે આવે છે, આ વખતે બારમી ઓક્ટોબર ગુરુવારે છે. હવે તેરસનું શ્રાદ્ધ કોનું કહ્યું છે? તો કે એવું કહેવાય કે આપણે કોઈ પણ પેઢીમાં કોઈ બાળકો, નાની ભાઈ બાળક વયે અવસાન થયું હોય, કોઈ પુત્ર પુત્રી કસાર કોઈનું પણ એ બાળ વયે અવસાન થયું હોય, 12 વર્ષની 14 વર્ષની ઉંમર પહેલાં, તો એવું શાસ્ત્રમાં કહ્યું છે કે એમનું શ્રાદ્ધ આપણે તેરસે કરવું જોઈએ. તેમની તિથિને તિથિએ નહીં કરતા તેરસે તેમનું શ્રાદ્ધ થવું જોઈએ. આવી જ રીતે હવે વાત કરી છે કે 14ના શ્રાદ્ધની. આ વખતે 13મી ઓક્ટોબર શુક્રવારે 14 આવે છે, અને તેના શ્રાદ્ધની આપણે વાત કરીએ કે 14નું શ્રાદ્ધ કોનું થાય? તો કે કોઈ અપમૃત્યુ થયું હોય કોઈનું, કોઈ આપઘાત કર્યો હોય, કંઈક એવો કિસ્સો બન્યો હોય, કોઈ અકસ્માત થયો હોય, કોઈ પડવા વાગવાથી ગંભીર ઈજા થઈ હોય અને અકસ્માત થયું હોય, કોઈ દાઝી જવાથી, કોઈ પડી જવાથી, કંઈ કોઈ પણ રીતે, કોઈ ઘણી બધી વસ્તુ ઝેર લેવાઈ ગયું હોય, કંઈ પણ વસ્તુ અપમૃત્યુ થયું હોય, તેમનું શ્રાદ્ધ એવું કહ્યું છે કે 14 કરવું જોઈએ. તિથિ એ ન કરી શકીએ તો પણ 14 થાય, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા લોકો એમની તિથિએ કરે તો પણ હું એવા લોકોને સલાહ આપું છું કે તે તો પણ તમે તેમની શાંતિ માટે 14 પણ તેમના નિમિત્તે કંઈ પણ દાન પુણ્ય કરો, કાગડાને, ગાયને, બ્રાહ્મણને, ગરીબોને કંઈ પણ કરો, ને શક્ય હોય તો તે દિવસે પણ તેમને શ્રાદ્ધનો તાળ અર્પણ કરો, તો તેમનો જીવ અવગતે નથી જતો અને તેમને તૃપ્તિ મળે છે. એટલે આ એક ખાસ વાત જાણવાની હતી કે 14 આવી રીતે જો કોઈનું અપમૃત્યુ થયું હોય તો તેમનું શ્રાદ્ધ 14 કરવું પડે. અને ખાસ વાત, સર્વ પિતૃ અમાવસ્યા, કોઈનું પણ સાધુ સંત સંન્યાસી બાળક વૃદ્ધ કે કઈ પણ કોઈનું કે પરિચિત કે કોઈ પણ આપણા કોઈની તિથિ ભૂલાઈ ગઈ, રહી ગઈ, યાદ નથી, જાણતા નથી, અને તેમનું કરવું છે, પરિચિત કે અપરિચિત, તો તે આપણે તેમનું નામ લઈ અને સર્વ પિતૃ અમાસ કહી છે, એ દિવસે તમામ પિતૃઓ હાજર જ હોય છે, એટલે એ દિવસે આપણે તમામનું શ્રાદ્ધ કરી શકીએ છે. એટલો મોટો અવસર છે. એટલે એવું કહ્યું છે કે ભાઈ સર્વ પિતૃ અમાસ એ દિવસે આપણે કોઈનું પણ રહી ગયું બધાનું કરીએ, તમામ લોકો એ શ્રાદ્ધને પામે છે અને તૃપ્ત થાય છે અને ઘણા બધા આશીષ આપણને આપે છે, અને તેનાથી આપણા જીવનમાં સુખ, શાંતિ, સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે, અને આપણને પણ જબરજસ્ત સંતોષનો અહેસાસ થાય છે, દીર્ઘ આયુષ્ય મળે છે, બાળકો આપણા બાળકોના પ્રશ્નો પણ હલ થાય છે, એટલે જીવનમાં તમામ પ્રશ્નો હલ થાય, અને પિતૃઓના જ્યારે આશીર્વાદ આવી રીતે મળે છે ત્યારે જીવનમાં એવું કહેવાય કે આપણી જોડે સુખ ઘણી વસ્તુ ઓછી વધતી હોય તેનો પણ આપણને લેશ માત્ર એક રાજાની જેમ આપણે સંતુષ્ટ
જીવી શકીએ છે. જેના પિતૃઓ તૃપ્ત હોય છે તે લોકોના જીવનમાં ઓછામાં ઓછી સમસ્યા, ઓછામાં ઓછી તકલીફ અને સુખી અને આનંદમય જીવનની પ્રાપ્તિ થાય છે. લોકોને